હિંમતનગરની માતૃશ્રી લક્ષ્મીબહેન મંગળદાસ મનબુદ્ધિ શાળાના વિદ્યાર્થીઓને પણ સામાન્ય બાળકોને પ્રેરણારૂપ કૌશલ્ય દાખવી બતાવ્યું છે. આ શાળાના કોચે આ બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપી હતી, જેને કારણે આ બાળકોએ બાસ્કેટબોલ, બોચી અને ગોળા ફેંકમાં વિશ્વકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલો મેળવ્યા છે. સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા એશિયા પેસિફિકમાં ભારતીય ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરતા ભાઈ શ્રી અમરીશ રાઠોડ એ બાસ્કેટબોલમાં પોતાની ગેમમાં સૌપ્રથમ ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ અને અંતે ફાઇનલમાં પાકિસ્તાન સામે સુંદર દેખાવ કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમરીશ રાઠોડ બાસ્કેટબોલનો ખેલાડી છે. અમરીશે દિલ્હી ખાતે તાલીમ મેળવી હતી. તેની સારી રમતને કારણે તેને આ સ્પર્ધામાં મોકો મળ્યો હતો, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ અને અંતમાં પાકિસ્તાન સામે બાસ્કેટબોલ ફાઇનલમાં વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. તેમજ અન્ય બે ખેલાડીઓ લકીએ બોચી ડબલ્સમાં બ્રોન્ઝ અને ચોપરાએ ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ચોપરા એ પોતાની ગોળા ફેંકમાં હતો એટલે ત્યાં એના ગ્રુપમાં એને પણ સારો દેખાવ કરી અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. એ જ રીતના લકી રાઠોડ કે જે ડબલ્સ અને સિંગલ્સની ગેમ રમાય છે બોચીમાં, એમાં ડબલ્સમાં એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અને શ્રીલંકા અને થાઇલેન્ડની ટીમના ખેલાડીઓને હરાવી અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મંદબુદ્ધિના બાળકોને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓ પણ સામાન્ય બાળકોની જેમ દેશ અને પરદેશમાં પોતાનું અને દેશનું નામ ઉજાળી શકે છે. નિલેશ સથવારા, વીટીવી, હિંમતનગર.